અંકલેશ્વરના રાજમાર્ગ એવા મોડીનગરથી ઓએનજીસી સુધી વિસ્માર પરત્વે તંત્રની આંખ આડા કાન જોવા મળી રહ્યા છે. મુખ્ય માર્ગ પર હજુ પણ ઠાંગળ ઠીંગડા, જ્યારે આંતરિક માર્ગનું રીકાર્પેટિંગ ખાતે ખાતમુહૂર્ત કરાઈ રહ્યું છે. પાલિકા હદ વિસ્તારમાં પસાર થતા મુખ્ય માર્ગ પરત્વે પાલિકાનું પણ ઓળમાયું વર્તન સામે આવ્યું છે. જાહેર માર્ગ રિપેર કરવા સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત સામે નબળી નેતાગીરી જોવા મળી હતી. અંકલેશ્વર નગરવાસીઓ છેલ્લા 5 મહિનાથી બિસ્માર માર્ગોનો સામનો કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગ પર પડેલા ગાબડાને અનેક લોકોના હાડકા ભંગ્યા છે તો લોકોને શારીરિક યાતના આપી છે. છતાં આજ દિન સુધી રોડનું રીકાર્પેટિંગ કરાયું નથી. હજુ પણ માર્ગ અને મકાન વિભાગ બસ ઠીંગડા જ પૂડી રહ્યું છે. એટલું જ નહીં, એક જ ખાડો અત્યાર સુધીમાં 5-5 વાર પૂડી ચૂક્યા છે. હવે ચોમાસું પણ પૂર્ણ થયું છે અને દિવાળી પણ જૂજ દિવસો બાકી રહ્યા છે. આ વચ્ચે બિસ્માર માર્ગ પ્રત્યે અને મકાન વિભાગની ઉદાસીન છે, જે પણ સ્થાનિક નેતા અને પાલિકાના તંત્ર પણ ઉદાસીન છે. બિસ્માર્ક માર્ગ પર રોજગારી પસાર થતા હોવા છતાં પણ તેઓનું માર્ગનું રીકાર્પેટિંગ કે પછી રિપેર કરવા અંગે સુદ્ધા વિચાર નથી રહ્યા. ગત બોર્ડમાં તેઓ દ્વારા ઓએનજીસી દ્વારા રોડ બનાવી આપવા અંગે દરખાસ્ત કરી કાગળ કાર્યવાહીમાં જ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. તો માત્ર માર્ગ અને મકાન વિભાગની દિવાળી ટાણે રોડનું રીકાર્પેટિંગ કરવા માટે કહેતા પૂર્વે પણ મોઢા સિવાય ગયા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. ટૂંકમાં ચૂંટણી આવી જ આચારસંહિતા લાગુ પડી જશે ત્યારે પ્રજા દિવાળી અને ચૂંટણી વચ્ચે ખાડામાં વિતાવે તો નવાય નહીં. નબળી રજૂઆતને લઈ આજે અંકલેશ્વર શહેરનો રાજમાર્ગ ધૂળિયો અને બિસ્માર બન્યો છે. એક તરફ શહેરના આંતરિક માર્ગ માટે હાલમાં રાજ્ય સરકાર દ્વારા 1.40 કરોડ રૂપિયા ફાળવી 17 માર્ગોનું રીકાર્પેટિંગ કરાવી રહ્યું છે, જે વચ્ચે નગરનો રાજમાર્ગ એવા મુખ્ય માર્ગ પ્રત્યે પાલિકા અને સ્થાનિક નબળી નેતાગીરીની નજરઅંદાજને લઈ લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.